તો જે પહેલું તમને મળે સ્ટાર્ટિંગ વિથ નોટ એ આ એ નોટ તમે સ્ટાર્ટ કરો તો તમને પહેલું જે ઇક્વેશન મળે એ કેવું મળે પ્લસ થી માઇનસ લેવો એટલે પ્લસ આર1 મળે ઓલવેઝ કરંટ ફ્લોઇંગ ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ આ યાદ રાખો રેડી એટલે પ્લસ થી માઇનસ તમે લ્યો તો તમને શું મળશે આ આઈ1 આર1 રેડી મળે આઈ1 આર1 ખાલી બે આર1 માટે આટલો વોલ્ટેજ આઈ મળે આઈ1 આર1 આયા મળશે આઈ2 આર2 અને આયા આયા શું મળશે કોણ કહેશે માઇનસ લીએ શું મળશે પહેલા માટે શું મળશે પ્લસ i1 r1 પછી પ્લસ i2 r2 અને માઇનસ vs ઇઝ ઇક્વલ 0 0 આ શું છે તમારો શું લખેલું છે આ કિચોર કિચોર વોલ્ટેજ સમજાય છે બધાને એવરીવન નો ધેટ કેવી રીતે તમે લગે હોય એપ્લાય કરી તમે કેરો ખબર છે બધાને ઓકે રેડી આઈ ફોર ટુ નેક્સ્ટ ઇક્વેશન આપણે જે બનાવ્યું હોય આવી ગયો એમ ઓકે કમ્પ્લીટ ઓકે નેક્સ્ટ આવે છે સર્કિટ એનાલિસિસ સર્કિટ એનાલિસિસ જુઓ તમે તો કો આપણે એક સર્કિટ આપેલી છે સર્કિટ માં કીધું કે આ કેટલા વોલ્ટ છે 12 વોલ્ટ આ કેટલા વોલ્ટ છે 7 વોલ્ટ આ કેટલા વોલ્ટ છે 0 ઓકે આ નોડ એ છે આ બી છે અહીંયા નોડ છે એ સી છે ઓકે એ અને બી નોડ વચ્ચેથી વોલ્ટેજ તમને મળે છે કેટલા મળે છે આ કેટલા છે કરેક્ટ 10 ડાયરેક્ટ કરંટ ફાઇન્ડ કરું 12 વોલ્ટ અને કેવી રીતે
તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે VAB આ વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવાનો છે કેવી રીતે મળે
તો કે e વોલ્ટેજ તમારે ફાઇન્ડ કરવા હોય તો તમને કહી દીધું છે કે પેરેલલ માં કોઈ વોલ્ટેજ ડિવાઇડ થાય નહીં, પેરેલલ માં વોલ્ટેજ ડિવાઇડ થાય ક્યારે પણ ન થાય. તો તમારે જોવું હોય પેરેલલ વોલ્ટેજ ડિવાઇડ નો થાય તો સિમ્પલ આયા શું આવે છે, આ 4 ઓહ્મ છે, આયા કેટલા i2 કેટલા મળ્યા તમને 6.67. તો 4 × 6.67 કરો તો આ આક્રોસ તમને વોલ્ટેજ મળે આયા અને આક્રોસ વોલ્ટેજ મળે 4 × 6.7 એટલે 26.33 વોલ્ટ. તમે આયા એપ્લાય કરી લો અથવા આયા એપ્લાય કરી લો, જો આયા કરો હોય 8 છે તો આઈ